ભાવનગરના સિયોર ખાતે 2009માં બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ લોકાર્પણ થયા પછી આજ સુધી કાર્યરત થયો નથી. સિયોરની જનતાને સ્થાનિક સત્તાધીશો દ્વારા બાજુમાં આવેલા તળાવમાંથી શુદ્ધ કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક લોકોને ચામડીના રોગની સમસ્યા કાયમી બની છે. ભાવનગરના સિહોર ગામે 2009માં 12મા નાણાં પંચની યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે લોકોને શુદ્ધ પાણી મળે તેવા હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. સિહોરની જનતાને આમ તો વર્ષો પહેલા ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી આપવામાં આવતું હતું. ત્યારબાદ સિહોર નગરપાલિકામાં સત્તામાં બેઠેલા ભાજપના શાસકોએ સરકારમાં રજૂઆત કરી અહીં ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું. 2009માં બનેલા પ્લાન્ટ બાજુમાં આવેલા પંપની સાથે જોડાણ કરવાનો હતો, પરંતુ આ પ્લાન્ટ તળિયાના ભાગે લીકેજ હોવાથી તેમાં આજ સુધી પાણી ભરવામાં આવ્યું નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે નબળા કામને કારણે ફિલ્ટર પ્લાન્ટ શરૂ થતો નથી અને પ્રજાને હાડમારીનો સામનો કરવો પડે છે. વાસ્તવિકતા ખૂબ દુઃખદ છે. ખાસ કરીને જોઈએ તો ફિલ્ટર પ્લાન્ટ છે 2009માં તૈયાર કરવામાં આવ્યો. 2012માં કેશુભાઈ નાકરાણી દ્વારા એમનું લોકાર્પણ કરવામાં આવ્યું. એ લોકાર્પણ થયા બાદ ફિલ્ટર પ્લાન્ટ આમને આમ આજ સુધી પડ્યો છે. એનું એક મુખ્ય કારણ છે કે એ નીચેથી બ્રેક થઈ ગયેલો છે, તૂટી ગયેલો છે. એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો. ત્યારે પણ કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ કરીને કહેવામાં આવ્યું હતું કે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, એના હિસાબે આ ફિલ્ટર પ્લાન્ટ છે એ લોકોના કામમાં નહીં આવી શકે. આટલા વર્ષો સુધી ફિલ્ટર પ્લાન્ટ આ જ સ્થિતિમાં, મૂળ સ્થિતિમાં પડ્યો છે એ બહુ દુઃખદની વાત છે. અને એ જે પાણી અત્યારે તળાવની અંદર છે એ પાણી સીધું જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એના હિસાબે સિહોરની અંદર ચામડીના રોગોમાં પુષ્કળ વધારો થયો છે. માણસો રોગગ્રસ્ત થયા છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે પાણી દૂષિત હોવાથી આ રોગો થયા છે. ભાવનગરના સિહોર ખાતે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવીને ફિલ્ટર પ્લાન્ટ બનાવી આપ્યો, પરંતુ નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારને કારણે આ પ્લાન્ટ આજ સુધી બંધ હાલતમાં છે. જો કે નગરપાલિકાના પ્રમુખ ગૌતમેશ્વર તળાવમાં પૂરતું પાણી ન હોવાની વાત કરી રહ્યા છે. બે વર્ષથી ગૌતમેશ્વર તળાવમાં પાણી નહીં આવતા ફિલ્ટર પ્લાન્ટ અત્યારે ઓલરેડી ચાલુ છે, કાર્યરત છે, પણ પાણીના અભાવે અત્યારે અમે મય પિરિયડનું ડાયરેક્ટ સરકાર અમને વળાવડથી પાણી આપે છે અને ઓલરેડી ફિલ્ટર થયેલું પાણી આવે છે. એટલે પાણીનો કોઈ એવો ફિલ્ટરનો પ્લાન કે નથી આવતું ફિલ્ટર થયેલ કે એવો કોઈ પ્રશ્ન છે નહીં. ઓલરેડી તળાવમાં પાણી ભરવાની સરકારશ્રીની યોજના છે અને ઈ તળાવ ભરાય એટલે અમારો ફિલ્ટર પ્લાન ચાલુ જ છે. આમ તો સિહોરમાં પાણીની સમસ્યા કાયમી પ્રશ્ન છે અને તેમાં અધૂરામાં પૂરું હોય તેમ ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે, ત્યારે વહીવટી તંત્ર આ પ્લાન્ટ વહેલી તકે શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, સિહોર.